નમસ્કાર મિત્રો, આજે આપણે હિન્દી ધોરણ 4 માં કવિતા 5 ધમક ધમક આતા હાથી એના વિશે અભ્યાસ કરવાનો છે. કવિતા છે એ પ્રયાગ શુક્લ દ્વારા બનાવવામાં આવી છે, એણે લખેલી છે. હવે એમાં પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તુત કવિતા પ્રસિદ્ધ રચનાકાર શ્રી પ્રયાગ શુક્લ દ્વારા રચિત ગઈ છે. એટલે કે આ કવિતા છે ધમક ધમક આતા હાથી એ કોણે બના લખેલી છે, તો કે પ્રયાગ શુક્લએ. ઇનકા જન્મ 1940 મેં કોલકાતામાં હુઆ થા. એટલે પ્રયાગ શુક્લ છે એનો જન્મ ક્યારે થયો, તો કે 1940 માં. ક્યાં, તો કે કોલકાતામાં થયો છે. સાહિત્ય કી વિવિધ વિધાઓ પર સશક્ત રૂપ સે લેખની ચલાઈ હે. બચ્ચો કે લિયે અપને બહુત ઉલ્લેખનીય રચનાએ લિખી હે. એની અલગ અલગ વિવિધ સાહિત્યમાં ઘણી એવી કવિતા અને પાઠ લખેલા છે. એની નાના બાળકો માટે પણ આ રીતની ઘણી એવી ઉલ્લેખનીય જેવી રચનાઓ કરેલી છે. હવે અહીંયા નીચે એણે કઈ રીતના પાઠ કાવ્ય અને વાર્તાઓ લખેલી છે તે અહીંયા આપેલી છે. નવ એણે કાવ્ય સંગ્રહ, પછી 5 લઘુકથા, 3 છે એણે ઉપન્યાસ લખેલા છે, 1 કલા પુસ્તક સત્યજીત રે પર એક પુસ્તક પ્રકાશિત છે. એટલે કલા પુસ્તક છે એનો ટોપિક શું છે, સત્યજીત રે પર. આ વિષય ઉપર એની એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. ઇસકે અતિરિક્ત પત્રિકા સંપાદન ભી કિયા ગયા હે. આ રીતનું પુસ્તક એને બહાર પાડી અને એ બહાર પાડેલું છે. ત્યાર પછી કાવ્ય શું છે, તો કે ધમક ધમક આતા હાથી. એનું ગુજરાતી શું થાય, કે હાથી ધમધમ કરતો આવે છે. હવે આપણે જોઈએ, ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. હવે આનું ગુજરાતી શું થશે, કે હાથી ધમધમ કરતો આવે છે અને ધમધમ કરતો જાય છે. પછી છે અપની સૂંઢ ઉઠાતા હાથી, એટલે હાથી છે એની સૂંઢ ઊંચી કરે છે. અપની સૂંઢ ગિરાતા હાથી, હાથી એની સૂંઢ નીચે લાવે છે. અપની સૂંઢ હિલાતા હાથી, હાથી એની સૂંઢ હલાવે છે. અપની સૂંઢ ઘુમાતા હાથી, હાથી છે એની સૂંઢને ફેરવે છે. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. એટલે એ રીતે હાથી ધમક ધમક કરતો આવે છે અને ધમક ધમક કરતો જાય છે. સાથે શું કરતો હોય, તો કે એની સૂંઢ છે એ ઉપર કરે, ક્યારેક નીચે કરે, એની સૂંઢને હલાવતો જાય અને એની સૂંઢને ઘુમાવતો એટલે કે ફેરવતો જાય. એ રીતે હાથી ધમક ધમક કરતો આવે છે અને ધમક ધમક કરતો જાય છે. ત્યાર પછી છે ઝબકતા ધીમે જાતા હાથી, ભરભર સૂંઢ નહાતા હાથી. એટલે હાથી છે જયારે પાણીમાં જાય છે ત્યારે સૂંઢ ભરી ભરીને નાય છે. કિતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી. એટલે હાથી છે એ ક્યારે કેટલા કેળા ખાય છે એ ક્યારેય કોઈને બતાવતો કે કહેતો નથી. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. આ રીતે હાથી ધમધમ કરતો આવે છે અને ધમધમ કરતો જાય છે. તેમાં નીચે શબ્દાર્થ આપેલા છે. ધમક, તો ધમક એટલે શું થાય, જોશ, એકદમ તેજ. પાણી, પાણી એટલે જળ, નીર અથવા તો શરીર. અને હાથી, હાથીને બીજું શું કહેવાય હિન્દીમાં, ગજ. પ્રશ્ન 1, કવિતા કા અભિનય કે સાથ ગાન કીજીએ. ઉપર જે કવિતા આપેલી છે એ તમારે સાથે એક્શન પણ કરવાની છે અને સાથે ગીત પણ કવિતાને ટૂંકમાં ગાતી જવાની છે સાથે. ત્યાર પછી પ્રશ્ન 2 માં શું છે, સૂચના કે અનુસાર અભિનય કીજીએ. એટલે જે રીતે તમને અહીંયા સૂચના આપેલી છે એ રીતે તમારે એક અભિનય એટલે કે એની એક્ટિંગ કરવાની છે. એમાં શું છે, રોના, હસના, પટાખે છોડના ઓર છેલું કપડે ધોના. આ રીતે તમારા ભાઈ અથવા તો તમારી બેનની મદદથી તમારે અભિનય કરવાનો છે.
त्यार पछी प्रश्न त्रण पढ़िए और समझिए। अहीं तमने थोड़ा शब्द आपेला छे, वाची अने तमारे समझवाना छे। विरुद्धार्थी शब्द छे, एमां पहेलुं उठान। उठाना शब्द नो विरुद्धार्थी शब्द शुं थशे? गिरानो। उठाना शब्द नो विरुद्धार्थी शब्द शुं थशे? गिरानो। बीजुं छे आना। आना शब्द नो विरुद्धार्थी शब्द शुं थशे? जाना। आना शब्द नो विरुद्धार्थी शब्द शुं थशे? जाना। पछी छे छोटा। छोटा शब्द नो विरुद्धार्थी शब्द थशे? बड़ा। ऊंचा। ऊंचा शब्द नो विरुद्धार्थी शब्द थशे? नीचा। ऊंचा शब्द नो विरुद्धार्थी शब्द थशे? नीचा। पछी छे पकड़ना। पकड़ना शब्द नो विरुद्धार्थी शब्द थशे? छोड़ना। एटले शुं थशे? मारी साथे बोलजो, उठना, गिराना, आना, जाना, छोटा, बड़ा, ऊंचा, नीचा, पकड़ना, छोड़ना। आ रीते विरुद्धार्थी शब्द तमारे एक वक्त लखवाना छे टू लाइन बुक में अने वाचवाना छे। त्यार पछी ब, ऊपर दिए गए विलोम शब्द पर आधारित आधारित वाक्य बनाइए। हवे ऊपर तमने जे विलोम शब्द एटले शुं थशे? विरोधार्थी शब्द। विलोम शब्द ने बीजु शुं कहेवामां आवे? तो के विरोधार्थी शब्द। ऊपर तमने जे विरोधार्थी शब्द आपेला छे एनी मददथी तमारे वाक्य बनावाना छे। तो पहेलुं शुं छे, एमां एक एक्जाम्पल आपेलुं छे, उदाहरण। गिरे हुए को उठाना चाहिए। અહીંયા પેલું તમને આપેલું હતું ઉઠાના, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? ગિરાના। આ બે શબ્દની મદદથી તમારે વાક્ય બનાવવાના છે। બાકી બીજા જે શબ્દ આપેલા છે એના પણ વાક્ય એ રીતે બનાવવાના છે। તો કે કઈ રીતે? ગિરે હુએ કો ઉઠાના ચાહિયે। અને બીજું વાક્ય, હમે કિસી કો ગિરાના નહીં ચાહિયે। આ રીતે તમારે એવા વાક્ય બનાવવાના કે વાક્યની અંદર જે વિરુદ્ધાર્થી બે જે શબ્દ છે, ઉઠાના અને ગિરાના, આ વાક્યનો સમાવેશ થતો હોય। આ રીતે બીજા જે શબ્દ તમને આપેલા છે વિરોધી શબ્દ, એના પણ તમારે વાક્ય બનાવવાના છે। તો એ આપણે અહીંયા ઉપર જોઈએ। આનું તો એક્ઝામ્પલ આપેલું છે, હવે બીજું આના। આ તમારે ટેક્સ્ટ બુકમાં નહીં, તમારી ટુ લાઈનની બુકમાં લખવાનું છે। આના ઉપરથી વાક્ય બનશે, આના તો જાના। मंदिर में कुछ लोग आना चाहते हैं। अबे बीजू वाक्य, कुछ लोग मंदिर से जाना चाहते हैं। आ रीते आना अने जाना शब्द नो उपयोग करीने आ बे वाक्य बनावेला छे। તમારે ટુ લાઈન બુકમાં લખવાના છે।
त्यार पछीनो विरोधाभासी शब्द छोटा बड़ा। હવે માં વાક્ય લખો, મેરા એક ભાઈ, મેરા એક ભાઈ મુજસે છોટા હે। તો બીજું વાક્ય શું બનશે? મેરા ભાઈ મુજસે બડા હે। આ રીતે છોટા ઓર બડા એના ઉપરથી વાક્ય બનાવે છે। પછી આગળ ઊંચા ઓર નીચા, હવે આમાં વાક્ય લખવાનું છે। ગિરનાર ऊंचा पर्वत है। बीजू वाक्य लखवानु, चोटीला नीचा पर्वत है। ઊંચા ઓર નીચા એમાં શું છે? ગિરનાર ઊંચા પર્વત હે, અને બીજું શું થશે વાક્ય? ચોટીલા નીચા પર્વત હે। ચોટીલા પણ પર્વત તો ઊંચો જ છે, પણ ગિરનાર ની તુલનામાં એ નીચો છે, માટે ચોટીલા નીચા પર્વત હે। ત્યાર પછી આગળ પકડના, છોડની મગર આદમીકો પકડતા હે। તો છોડતા નહીં હે। આ રીતે
पश्चिम प्रश्न चार चित्र के आधार पर कहानी कहिए। अहीं तमने जे चित्र आपेला छे ए चित्र नी मदद थी तमारे अहीं वार्ता कहेवानी छे, तमारे टूंक में जाते वार्ता बनावानी छे। पहला वार्ता सांभळीए। जंगल में एक सिंह रहता था, बहुत से अन्य जानवर भी रहते थे। सिंह जानवरों को अपनी मर्जी के अनुसार मारकर खा जाता था। सभी जानवरों ने इकट्ठे होकर सिंह से कहा कि वे रोज एक जानवर भेजेंगे। एक दिन खरगोश की बारी गई। उसने समझदारी से काम लिया। वह जानबूझकर सिंह के पास देर से पहुंचा। भूखा सिंह गुस्से में था। खरगोश ने कहा, रास्ते में एक दूसरा सिंह मिल गया था, उसने मुझे रोक लिया था। सिंह भड़क उठा। उसने कहा, चल दिखा मुझे वह सिंह कहाँ है। खरगोश सिंह को एक कुएं के पास ले गया और उसने शेर को कुएं के अंदर देखने के लिए कहा। शेर ने कुएं में झांका। कुएं के पानी में उसने अपनी परछाई देखी। उसने उसी को दूसरा सिंह समझ लिया। उसको मारने के लिए वह कुएं में कूद पड़ा और मर गया। इस तरह बुद्धिमानी से खरगोश ने अपनी जान बचाई। अबे आ चार चित्र आपेला छे, आ चार चित्र नी मदद थी तमारे वाक्य मौलिकता थी बनावानी छे। तो के वार्ता हमना तमे वार्ता सांभळी ने एज रीते, तो के एक जंगल हतो, जंगल नी अंदर सिंह थी लई अने अनेक एवा जानवरो रहता हता। बधा छे ए सिंह थी खूब ज परेशान हता। शुं काम एने, केम के सिंह छे ए दररोज अलग अलग प्राणी नो शिकार करतो, એટલે બધા પ્રાણીઓએ એક સાથે મળી અને નક્કી કર્યું, શું કીધું કે આ રીતે હવે અમે દરરોજ એક એક પ્રાણી જાતે જ તમારી પાસે તમારો શિકાર થવા માટે આવશું। એટલે સિંહે આ કર્યું। તો એક દિવસ કોનો વાર આવ્યો, સસલાનો વાર આવ્યો। સસલું છે એ જાણી જોઈ અને સિંહ પાસે થોડીક મોડેથી પહોંચ્યો। એટલે એને સિંહે ખૂબ જ ગુસ્સામાં સસલાને પૂછ્યું કે તું કેમ આજ આટલો મોડો આવ્યો છે। એટલે સિંહને તો ખૂબ જ ભૂખ લાગી દીધી, બહુ જ ભૂખ લાગી દીધી હવે। એટલે સિંહ એના લીધે, ભૂખના લીધે ખૂબ જ ગુસ્સામાં છે। એટલે સસલાએ સામે એને શું જવાબ આપ્યો કે હું પણ ક્યારનો અહીંયા જવા માટે ઉતાવળ કરતો હતો, પણ રસ્તામાં જ મને એક તમારા જેવો જ બીજો સિંહ મળી ગયો। એણે મને કીધું કે જંગલનો રાજા હું છું। એટલે આ સાંભળી અને સિંહ છે એ ખૂબ જ ગુસ્સામાં આવી ગયો। એટલે એણે શું કીધું કે જંગલનો રાજા તો હું એક જ છું। તો એણે સસલાને કીધું કે ચાલ લઈ જા મને બીજા સિંહ પાસે। એટલે સસલું અને સિંહ છે એ ટૂંકમાં ગુંદ સસલું છે એને બીજા સિંહ પાસે લઈ જાય છે, એને એક કુવા પાસે લઈ જાય છે અને સિંહને કીધું કે હવે આ કુવામાં જો। એટલે કુવામાં એને શું દેખાણું, એની સિંહની પોતાની પડછાયો દેખાણો, અને આ સિંહ છે જે એનો પડછાયો છે એને જ બીજો સિંહ સમજી બેઠો અને એને મારવા માટે કુવામાં કૂદી પડ્યો। એ રીતે સિંહનું મૃત્યુ થઈ ગયું અને સસલાનો જીવ છે એ બચી ગયો। આ રીતે સસલાએ પોતાના બુદ્ધિ અને આધારે પોતાનો જીવ બચાવ્યો। ત્યાર પછી સ્વાધ્યાય પ્રશ્નો કે ઉત્તર દીજીએ। હવે અહીંયા તમને પ્રશ્ન આપેલા છે એના જવાબ લખવાના છે। તો એમાં પહેલું શું છે, હાથી કિસ તરફ સે આતા હે, એટલે કે હાથી કેવી રીતે આવે છે। તો કે હાથી ધમક ધમક આવે છે। તો જવાબમાં લખો, ધમક ધમક અહીંયા આપણે શોર્ટમાં જવાબ લખીએ। નહાને કે લીએ હાથી સુંડમે ક્યાં ભરતા હે, એટલે કે હાથી નાવા માટે પોતાની સુંડમાં શું ભરે છે, પાણી ભરે છે, એટલે જવાબમાં આવશે પાણી। ત્રીજું
हाथी क्या खाकर बताता नहीं है, हाथी छे केड़ा खाए अने कोई ने बताओ के तो नहीं के पोते केटला केड़ा खाए छे, जवाब में आवशे केले। हाथी केले खाकर किसी को बताता नहीं है। त्यार पछीनो चौथो प्रश्न, हाथी पानी कहाँ डालता है, क्यों? एमां जवाब में लखो अपने ऊपर। पानी कहाँ डालता है, तो के हाथी छे सूंडमा पानी भरी अने पानी पोताना शरीर ऊपर नाखे छे, એટલે જવાબ માં આવશે હાથી અપને ઉપર પાણી ડાલતા હે, ક્યો? એટલે કે શા માટે એના ઉપર પાણી નાખે છે, તો કે નહાને કે લીએ, હાથી નાવા માટે પોતાના સૂંઢ વડે પાણી પોતાના શરીર ઉપર નાખે છે। त्यार पछी प्रश्न बे, चित्र में हाथी के कुछ अंग नहीं है, उन्हें पूर्ण कीजिए एवं चित्र में रंग भरिए। अहीं नीचे तुमने हाथी नु चित्र आपेल छे, ત્યાર પછી અહીંયા હાથીનો પગ દોરવાનો છે। આ રીતે હાથીનું ચિત્ર અહીંયા પૂર્ણ થશે અને અહીંયા તમારે મન ગમતો તમારો રંગ પૂરવાનો છે હાથીના ચિત્રમાં। હવે અહીંયા કવિતા 5, ધમક ધમક આતા હાથી, કવિતા છે તે પૂર્ણ થશે।